कोई रो के मरा, कोई हंस के मरा, कोई रो के मरा, कोई हंस के मरा, जिंदगी उसी ने पाई जो जिंदगी में कुछ करके मरा। अहमदाबाद तक की बांसवाड़ा जाती बस में टायर नकली जवा था कि एक दो टायर दौड़ीन दौड़ीन एक काका ने डबला लागी गयो। तो काको डबला जाता था, डबलो ढोलाई गयो तो ने काके आ वात ने लईने हकाल मसावी दो गयो। बे दाड़ा थी जो रोड तूफानी बंद थी गयो तो फूल बांसवाड़ा रोड हाईवे बंद थवा था कि सरकारे मोटो आदेश दीधो हतो अने सरकारे खुद आवीने आ काका ने डबलो आली डबला जवानी विनती करी हती अने काको आ वात ने मानी गया अने हवे काका डबलो जाता रहेजे हे अने हाईवे हवे आवा जावानी गाड़ी चालू करी दीधी हि। सागवाड़ा शाकभाजी मार्केट में एक किलो लींबू ने बे किलो आलू लड़ाई गया तो फूल लड़ाते लड़ाते आलू ने लींबू ने हकाल मसी गया तो 500 लींबू घायल थी गई तो 500 आलू घायल थी गए। तो आ लड़ाई ने हकाल मस्ता करता सागवाड़ा पब्लिके पुलिस में कम्प्लेन की थी। पुलिस आई दई दई आलू ने लींबू ने गोटा काढ़ी नाख्या और छेल्ले पूछपरछ में जायुत कि लींबू भाव खूब वधी जवा थी कि आलू ने आ बात सहन नहीं थी केम के नानी लींबूड़ी एवं लींबूड़ी भाव वधी गयो और आमे आलू जेवा आलू भाव वजे नहीं अमारी इज्जत हूँ सवाल एम कर आलू आ लड़ाई लड़ी थी और छेल्ले पुलिस समझा आलू ने ठेकाने बेवाड़ दीदे और लींबू भाव वधी गयो। लींबू भाव वधी जवा थी कि लींबू तो फूल पावर में आ गयो एट कोई भी करपे आभार लींबू हाँ में थाता नहीं नगर लींबू आलू ने જેમ ઝઘડો થયો એમ તમારો ઝઘડો થઈ શકે ગા। જાહોદ ગામમાં એક મસરો અને એક મસરીન બે જણાની લડાઈ થઈ ગઈ હતી। ફૂલ લડાતે લડાતે બે ત્રણ આબાન બે ત્રણ મોડા આડા પાડી નાખ્યા હતા અને ગામમાં હકાળ મસી ગયો તો ગામને મન કે આ મસરો અને મસરીને સમજાવવા ગયા તો બે ત્રણ મનકનો હાથપગ ભાગી ગયા હતા। છેલ્લે મનકીએ દોડી દોડીને પોતપોતાનો જીવ બસાવી લીધો હતો અને મસરાને મસરીને હજુ લડાઈ ચાલુ હે। બેમય ગામમાં એક કાકો ને કાકી લડાઈ ગઈ તો લડાતે લડાતે એક કાકે શાહના કાપમાં ડાકીને આત્મહત્યા કરવાની કોશિશ કીધી હતી। કાકાને બહાર કાઢવા બદલે અમેરિકાથી મિલિટરી હાદીને કાકાને બહાર કાઢી લીધા હતા અને હવે છેલ્લે કાકાની દવાઈનું કામકાજ કિરાણા સ્ટોરની દુકાનમાં ચાલી રહ્યું હે। બીચીવાડા તલૈયામાં ફૂલ બારીશ સાટા પડવાથી કે ચાર હાથી તણાઈ ગયા હતા। તણાતા તણાતા બાસિયાફલામાં જતા રહી ગયા હતા। બાસિયાફલાની કીડી ચાર હાથીને તણાતા જોઈને બહારને કાઢવા બદલે પાણીમાં ડાકી હતી જેથી કરીને બે હાથીને બહાર કાઢી લીધા હતા અને બે હાથી તણાતા તણાતા જતા રહી ગયા હતા। છેલ્લે આ કીડી દોડતા દોડતા સાઈડ બેણેશ્વરની નદીમાં જઈને પણ બે હાથીને બસાવીને બહાર કાઢી લીધા હતા। સલામતી નહીં હે તમારે કોઈ શહેરમાં આવો અમારા વાગડમાં હજુ સંસ્કૃતિ જીવે હે। ડુંગરપુરના ડુંગરા લીલા હરિયાળી બેણેશ્વરની નદી સોમ કમળાબા ડેમ આવો અમારા રાજસ્થાનમાં અને જુઓ અને પછે કહેજો કે રંગીલો રાજસ્થાન કેવો કેમ હે। અરવિંદ હારે વાઘડી જોક્સમાં તમારું હાર્દિક સ્વાગત હે। વિડીયો પસંદ આપજો હોય તો એક લાઇક કરી દીજો મહેરબાની કરીને અને હવે આપણે હમીસર ખતમ થઈ ગયા તો જરાક જોક્સ ચાલુ કરો, જોક્સ સાંભળી લીધો, જોક્સમાં મજો આવેગા। વિડીયો લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ડુંગરપુરમાં એક કેરીના રસની દુકાનમાં એક જણો એક ગ્લાસ ભરીને રસ લઈને બેઠો ટેબલમાં પીવા બદલે તે બીજો એક જણો દોડતો દોડતો આવીને એનો ગ્લાસ લઈને ઝડપ દઈને લઈને એક ગ્લાસ પૂરો ઘટાક ઘટાક પૂરો ગ્લાસ રસ પી ગયો તો જે લઈને બેઠો તો એ રોવા માંડી ગયો તો પહેલો જે પી ગયો એ બહુ બહુ કે અરે યાર એક તારો ગ્લાસ રસ હું પી ગયો અને આમ તારે હું રોવા માંડી ગયો કે એવા તારે 10 ગ્લાસ પીવા હોય તો મંગાવીને પી દે હું પૈસા મું આલી દઉં કે હું લુકશ નહીં હોય એમ મને હું લુકો સમજાતો એમ પેલો કે ભાઈ હું આ રસને નહીં રોતો મારા કિસ્મતને રોવું એમ તો પેલો કે કેમ એમ તો કે મારે દેણું ખૂબ વધી ગયું હતું મરી જવું એમ કરીને ઘેરમાં જઈને એક હેનરો લઈ અને પંખે મારીને લટકણો તો બરાબર એમ લટકણો અને ફળુપ દિન તૂટી ગયું હેનરો ખસેલો હતો તો મરજો નહીં કેડમ લાગુ પછી રેલવે પાટામાં તો જઈને હું તો બરાબર ઊંઘ આપજી ગાડી આવવાની તૈયારી થઈ ગઈ પોલીસવાળા વેથી કે નીકળી જાય અહીંયા કોણ હું તો પાટે એમ કરીને તે વે દંડો વાઈ ન વાળજો તો અહીં આવી ને આ રસ લઈ અને ઉંદર મારવાની દવા હતી આણામાં નાખીને બોળીને પીવું એમ કરી ને બેઠો તો તું પી ગયો એમ પેલો કે એમ કરીને પેલો મરી ગયો। મારવા આપજો તો કે મરવા આપજો તો એ નક્કી નહીં થયું। પ્રતાપગઢના એક હાડીના શોરૂમમાં એક ભાઈ હાડી લેવા ગઈ તે કટલી હાડી પેલી હાડી આલો ને પેલી હાડી આલો ને એમ બે ત્રણ કટલી હાડી મૂલવીને પછી એકે હાડી લીધી નહીં પછી એક હાડી પસંદ કીધી પછી કે આ હાડીનો ભાવ કહો એમ તો પેલો કે 500 રૂપિયા કે પેલી કે કોઈક વ્યાજબી કહો શેઠજી વ્યાજબી કહો તમારે દુકાન થકી હું 5 સાલ થકી હાડી લઈ જાઉં હું ને માર જેટલી સહેલી એ બી તમારી દુકાને જ આવે તમે કહો વ્યાજબી કહો રોજ રોજ આવો રોજવાળા ગ્રાહકને એમ નક્કી કહો પછી પેલો દુકાનવાળો કેડે આદિને ઊભો ઊભો કે ભાઈ તમે બીજું મારે બીક નહીં રાખો કોઈ નહીં પણ ઉપરવાળા ભગવાનની જ બીક રાખો આ દુકાન કાલે જ ખુલ્લી અમારે નવી ને તમે કહો રોજ લઈ જ।
एक माजी दिने सोरान फोन की दो बपोर माँ के, अरे बेटा तो अबार ना अबार गाड़ी लेने घेर आवे एम ते सोरो के पण हूँ थी जी मम्मी हूँ थी पण तमे अबार ना अबार घेर हाजरी जाए के तार घेरवाड़ी कोक थी गये के आको दड़ो वाकी वळे ने पासे हिदी थाय ने पासे वाकी वळे ने एम नेम करी रियो कोक थी गयो तो झट आवे एम तो पेलो सोरो तो काम मिली ने कड़िया काम माथे की गयो तो बाइक चालू करीने फटाफट बपोर में घेर आ गयो पछी के आई हूँ थी जी एम ते आते असल ने असल बैठी दात काढ़ी देजी एम ते के ના ના બેટા આ તો વાકીન શોખીન એમ વળતી હતી એમ પછી પેલી બાઈને જઈને પૂછ્યું હું થયું તને એમ તેમ કે કોઈ ને મોતે સેલ્ફી લીધી હતી એમ બોલો આ સેલ્ફી કટલે લઈ જાય એમ કેવું એક કાકો તો આટલા માઇન્ડવાળા આટલા ખોપડીવાળા કે કણી દણવી કોઈ વસ્તુ લે નહીં બસ ડુંગરપુરમાં ફરે ને ઘરમાં લાગ્યા ફૂલ તે એસીવાળી દુકાનમાં ફેંચીને પેલો લાવવાનું પેલો આલો ને એમ કરીને ટાઈમ પાસ પૂરો કરીને પછી બહાર તો નીકળી જઈએ એક બે કલાક એસીમાં અસલ આરામ થઈ ગઈ રહીને તો એક દાડો હું કહેવાય દુકાનમાં મેં ગયા મેં જઈને કે ભાઈ એટલે શાકભાજીવાળી દુકાન આવે ને ફ્રૂટવાળી એસીવાળી દુકાનમાં ફઈ ગયા પછી કે ઉબા ઉબા કે આ સીતાફળ શું ભાવે તો કે સીતાફળ હો ને કિલો એમ તો કે સર પેક કરી દે 5 કિલો એમ તો પેલો પેક કરતો હતો કોતળી તો ઉબા ઉબા શું કે ખબર હે કે ના એમ એક થેલીમ ભેળો નહીં એક એક કોતળી એક એક પીસ અલગ અલગ ગાલે એમ તો પેલો 5 કિલો આલવા તો એટલે દુકાનવાળાએ ના ના કીધું ચલો એક એક અલગ અલગ પેક કરી દે પછી કે આ એપલ તો કે એપલ 200 કિલો કે ચલ પેક કરી દે 5 કિલો કે સબ અલગ અલગ કોતળીમ હો પાછા એક અલગ અલગ કોતળીમ પેક કીધું પછી એક કલાક તો થઈ ગયો ઉભો ઉભો પછી પેલો ઉભો ઉભો કે પેલો અંગૂર શું ભાવે તો દુકાનવાળો કે અંગૂર વેચવાનું નહીં કે કેમ કેમ કે પેલો અંગૂર આનો માંગે અને અંગૂર એક એક પેકેટ પેક કરાવે તો આખો દાડો થઈ જાય ને તો દુકાનવાળાને કે કેમ બેસવાનું નહીં તો પેલો કે ના એ તો અમારો સોરો બદલે રાખીએ બોલો સત્તા માલે ધંધો બંધ કરાવજો પછી બાળને નકળીને રેડિયાવાળાની દુકાનમાં જતા હતા રેડિયાવાળાને દુકાનવાળો રોજ જોયો આ કાકો રોજ આ કે બૂસ મારી મારીને જઈ રેડિયાવાળા કહેજો આજે આ કાકો 1 રૂપિયાની વસ્તુ માંગે ને તો મફત માલ દેવો પણ આજે એને જોઈ લેવો કેવી રીતે શું કરે એમ તો કાકો રેડિયાવાળાની દુકાને ગયા પછી કે ભાઈ આ રેડજો હું આ રેડિયાને કેટલો ભાવ ને પહેલો ને ઢગડો દુકાનવાળો એવો મારે વિચારીને બેઠો હતો કે 4 રૂપિયા કાકો કે 50 રૂપિયામાં આલવું હોય હા લઈ જાય પછામાં લઈ જાય કે 20માં આલવું હા લઈ જાય 20માં લઈ જાય પછી કાકો કે મફત આલે તો કે કાકો પેલો રેડી દુકાનવાળો કે હા મફત લઈ જાય મફતમાં લઈ જાય પછી કે તો મફતમાં આલતા હોય 2 હાલ અને આખો દુકાનવાળાને રી સડજી લાકડી પડજી હતી લઈને દોડજો દોડતો દોડતો તો દોડાવજો ને તો કાકો દોડીને દોડીને શાકવાળા જવા વળી બસમાં ટેરાઈ ગયો ને પછી કે વાહ વાહ તારા ખૂબ ખૂબ ધન્યવાદ કે તું મેં વાંહે દોડજો નહીં તો મારી ગાડી નહીં છૂટી જતી બરાબર ગાડી છૂટી જતી હતી એટલે દુકાનવાળો દોડજો એ ફાયદો ઉઠાવી લીધો કાકે એવા એ વાઘડી એક ભાઈ અહીંયા અમારા રાજસ્થાન થકી અહીંયા અમદાવાદમાં આપજી ને પછી રૂમ લઈને રહેજી ને પછી સહેલી પણ આપજી આજુબાજુમાં રૂમમાં ને પછી એક દાડો પેલી સહેલી કને કહીને પછી કે હે ને ભાઈ આપણે કંઈક બહારને કોઈક શાકભાજી ને એવું લઈ આવે એમ તો પેલી એક જણી કે હું આભાર નહીં આવી શકું હું આભાર બિઝી હોય એમ તો પેલી મોડું વાકો વાળીને કે લે હું તમારા ભાઈ ત્રીજી ઉતે જાઉં ને તમે બીજી ઉતે નહીં આપતી હો બોલો પેલી એમ બીજી એમ કે એ એમ બીજી એમ કે પાછા નહીં સમજાતે કણક કણક લૂસો થઈ જાય અમારે એક ગામમાં બે મહી ગામમાં પશુપાલન ખાતાવાળા આપજે સબ ગામમાં પૂછપરછવાળા કે ભાઈ શાળા બાકરો કે ને હું રાખે કે ને ડૂબી રાખે એમ પૂછપરછવાળા એટલે ગામમાં 2-3 જણાને પૂછ્યું ને પછી ગામમાં એક અભણ હતો એવો અભણ કે ભણેલો ને સાહેબ એમ ઘોટાવાળી નાખે એવો ગામવાળાને ખબર થાકી ગઈ પેલા જબાવાલી આલીને પછી ગામવાળા કહેજો તમે પહેલાં સામે કાકો રે ને એના કાકાને પૂછો કાકાને એટલે પેલા માઇક લઈને ગયા પેલા કરે ને રિપોર્ટરને પછી જઈને કે જી તમે મતલબ હું રાખો પેલો કે સાહેબ બાકરા રાખો બાકરા અડધા કાળા હે ને અડધા ધોળા અચ્છા તે તમે બાકરાને ખવડાવો હું તો ઉભો ઉભો કેડે આ દિન કે કાળાને કે ધોળાને પેલા સાહેબ કહે કાળાને તો કે કાળાને રસગો ખવડાવો રસગો એમ તો પેલો કે ધોળાને તે ધોળાને રસગો એમ પછી કે અચ્છા તો તમે આણને માદો કી માદો એમ તો કે પાછો ઉભો ઉભો કે કાળાને કે ધોળાને પાછો પેલો રિપોર્ટર કે કાળાને એમ તો કે કાળાને સામે ઘૂમીને રહેજી અહીંયા માદો એમ તો કે ધોળાને તો કે ધોળાને અહીંયા જ માદો એમ પછી પેલો રિપોર્ટરવાળો કે અચ્છા તે તમે એણને વાળ કેટલે દાડે કાપો તે પેલો કે કાળાને કે ધોળાને એ કે કાળાને તો કે કાળાને 6 મહિને તો કે ધોળાને તો કે ધોળાને 6 મહિને તો પેલા રિપોર્ટરનું મગજ જાતું હોય છે તો કાળા ધોળા કરે અણા બે બાકરા સાથે એક હરકું કરે તો કાળા ધોળા શું લેવા કરે તો કે કાળા એ મારા એમ તે પછી કે ધોળા તો કે
ધીરે એમ કે ઈ મારા એમ પેલા બેગણ થઈ ગયો બેગણ ડાળે હું માર દે.